हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आप जोईशू पर्यावरणीय धोरण 11 चैप्टर 7 है, पर्यावरणीय रसायण विज्ञान। बराबर, तो एना विषे आप अलग अलग शू है पर्यावरण, केव रीते पर्यावरण में प्रदूषण थाय, के प्रकार प्रदूषण हो बधु आ चेप्टर में भरवा छे। तो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी हो तो पहला चेनल ने सब्सक्राइब करो, तेथी तमने आवा अलग अलग वीडियो मळता रहे। अने तो चलो आपणे चालू करीशुं के पहेलो टॉपिक छे एमां पर्यावरणीय प्रदूषण, पर्यावरणनुं प्रदूषण केवी रीते थाय, इन्वायरमेंट पॉल्यूशन। इन इंग्लिशमां शुं कहेवाय? इन्वायरमेंट पॉल्यूशन। तो पहेला प्रदूषण, पर्यावरणीय प्रदूषणनी व्याख्या જોઈશું કે पर्यावरण गंदु थाय, खराब थाय, दूषित थाय, ए बधी जे क्रिया थाय तेने शुं कहे छे? पर्यावरणीय प्रदूषण। एटले पर्यावरण गंदु थाय, पर्यावरणने नुकसान थाय, तेने आपणे शुं कहीशुं? पर्यावरणीय प्रदूषण। हवे प्रदूषण बे रीते थाय, एक कुदरती रीते थाय अने एक मानव सर्जित थाय। मानव आपणे करीए, बराबर? तो कुदरती रीते जेने थाय, कुदरती रीते थाय तेने कुदरती सर्जित कहेवाय। अने मानव કોઈ પ્રવૃત્તિ કરે અને જેના કારણે પર્યાવરણને નુકસાન થાય તેને કહેવાય માનવસર્જિત પ્રદૂષણ। બરાબર, પ્રદૂષક કોને કહેવાય? તો કે પ્રદૂષણ પેદા કરે અથવા તો તેનો ફેલાવો કરે એને પ્રદૂષકો કહેવાય, જે પ્રદૂષણ પેદા કરે અને જે ફેલાવે, પ્રદૂષણ ફેલાવે તેને શું કહેવાય છે? પ્રદૂષકો। હવે જોઈશું કે જે પ્રદૂષકોનું વિઘટન ઝડપી થાય, પ્રદૂષક જે પ્રદૂષણ હોય તે પ્રદૂષકોનું વિઘટન ઝડપી થઈ જાય તેને શું કહેવાય? ઝડપી વિઘટનીય પ્રદૂષકો। કોણ? તો કે શાકભાજીના કચરો જે હોય, શાકભાજી આપણે શાકભાજીનો જે બધો કચરો હોય, ધાણા છે, આ છે, તે બધું કચરો હોય જે એ પ્રદૂષણ જે થાય છે શાકભાજીના કારણે, તેનું વિઘટન 7-10 દિવસમાં થાય, ઝડપી થઈ જાય છે। બરાબર, તેથી તેને આપણે શું કહીશું? ઝડપી વિઘટનીય પ્રદૂષકો। હવે જે પ્રદૂષકોનું વિઘટન ધીમું થાય તો તેને શું કહેવાય? ધીમું વિઘટનીય પ્રદૂષક કહેવાય। કોણ? એક્ઝામ્પલ કોણ આવું ધીમું વિઘટનીય પ્રદૂષક કહેવાય? તો કે કૃષિ કચરો, ખેતરનો જે કચરો હોય, કૃષિ એટલે કે ખેતર, ખેતરનો જે કચરો હોય તે કુદરતી રીતે ક્યારે વિઘટન થાય? તો કે 3-5 મહિનો લાગે છે એને વિઘટન થતા। બરાબર, તે એટલે જો ખેડૂતો જે છે જે હોય તે પેલું એમનો ઉકાળો કરેલો હોય તે મહિનામાં, એક મહિનામાં કે 6 મહિના, વર્ષમાં કેટલી વાર કરે? વર્ષમાં 2 વાર એ લોકો એ કચરાનું એ કરે। બરાબર, હવે અને અમુક વિઘટન, અમુક પ્રદૂષકો કેવા હોય કે વિઘટન પામે જ ના, એવાને એવા જ રહે લાંબા સમય સુધી। બરાબર, પ્રદૂષકો વિઘટન પામ્યા વગર લાંબા ગાળા સુધી મૂળ સ્વરૂપે જ રહે, એવાને એવા જ રહે। આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડશે, એવાને એવા જ રહે, તેને શું કહેવાય? અવિઘટનીય પ્રદૂષકો કહેવાય। શું કહેવાય? જે પ્રદૂષકો વિઘટન પામે જ ના, એવાને પોતાના મૂળ સ્વરૂપે એવાને એવા જ રહે તો તેને શું કહેવાય? અવિઘટનીય પ્રદૂષક। એક્ઝામ્પલ જોઈશું, ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો ઇથેન, જેને આપણે શું કહીએ છીએ? DDT, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કહેવાય અને તમારે નામ જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી યાદ રાખવાનું, તેમાં ખબર તમને જોવા મળશે જ ગમે તેમાં। બરાબર, શું નામ છે? ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો ઇથેન, એટલે કે DDT, જે ચોમાસામાં એમાં મચ્છરો થાય છે ત્યારે બધે DDTનો છંટકાવ કરે છે ને, વ્હાઇટ કલરનો એક DDT। બીજું શું છે? તો કે પ્લાસ્ટિક પદાર્થો, પ્લાસ્ટિક પણ વિઘટન નથી થતું। બરાબર, આપણે જમીનમાં જોઈએ તો જમીન આપણે કદાચ ખાડો ખોદતા હોય તો કોથળી એવી ને એવી જ નીકળે, એટલે એ કેવું છે? અવિઘટનીય છે, ભારે ધાતુઓ, રેડિયો સક્રિય કરજો। બરાબર, હવે પ્રદૂષણ શેના કેવી રીતે, તો કે પર્યાવરણ શેનું બનેલું છે? તો કે પર્યાવરણ શેનું બનેલું છે? મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ, પાણી અને વાતાવરણ એટલે હવા। તો એનું કે આપણું પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી બનેલું છે। મૃદાવરણમાં પ્રદૂષણ કેવી રીતે થાય, જલાવરણમાં પ્રદૂષણ કેવી રીતે થાય, વાતાવરણમાં પ્રદૂષણ કેવી રીતે થાય અને એને કોણ કરે છે તેના તે આપણે પછી આગળના એમાં ભણીશું। બરાબર, તો તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને કંઈક ડાઉટ હોય કાં તો કંઈક પૂછવું હોય, ના ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો। થેન્ક યુ।